મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મારી પાસે આ બે ડુંગળી છે અને બીજી એક કાળી વસ્તુ છે એનું નામ પછી આપું પણ એ પહેલાં વાત કરી દઉં કે જે લોકોના નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો આ લોકો માટેનું એક તેલ બનાવવાનું છે ઓનિયન ઓઇલ એટલે કે ડુંગળીનું તેલ ડુંગળી છે એ માથાના વાળ માટે એક એમ કહેવાય છે કે અક્ષીરિલાજ છે એને કસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે પણ વાળ માટે તો કસ્તુરી કરતાં પણ ડુંગળી છે એ શ્રેષ્ઠ છે મિત્રો બે નાનકડી ડુંગળી લીધી છે કઈ રીતે તેલ બનાવવું ધ્યાનથી જોજો ખાસ અને વિડીયો છે એમાં બન્યા રહેજો વચ્ચે વચ્ચે તમને માહિતી આપતો રહીશ પહેલાં બે નાનકડી ડુંગળી મેં લીધી છે તો ડુંગળીના એકદમ ઝીણા કટકા એ રીતે કરી અને પહેલાં સમારી લેવાના છે મેં કઈ રીતે તેલ બનાવ્યું છે એ તમને બતાવવાની કોશિશ કરું છું મિત્રો આ તેલ તમે જ્યારે નાખો છો ને તરત જ તમારા વાળ છે એ વાળમાં ચમક આવવા લાગે છે એટલે તમે એકવાર એનો અનુભવ કરજો એવી આશા છે આ રીતે ડુંગળી છે એના નાના નાના ટુકડા કરી લેવાના છે મિત્રો કોઈ પણ વાસણમાં આ રીતે ડીશમાં હવે ત્યારબાદ એક લોખંડની કડાઈ લેવાની છે લોખંડની કડાઈમાં તેલ બનાવવાનું છે તો જ એનું જે ઇફેક્ટિવ પરિણામ છે એ મળશે મિત્રો હવે બીજું અહીંયા મેં લોખંડની કડાઈમાં તેલ નાખ્યું છે સરસવનું તેલ અઢીસો ગ્રામ અને ડુંગળી સિવાયની જે આ કાળી વસ્તુ તમે જોઈ રહ્યા છો એ છે કલોનજીના બીજ સરસવના તેલમાં તમે આ તેલ બનાવશો તો ખૂબ સારું રહેશે તેલને પહેલાં આપણે લોખંડની કઢાઈમાં ગરમ કરવા માટે મૂકવાનું છે આ રીતે તેલ છે એકદમ ગરમ થવા લાગે ને પછી એની અંદર આપણે જે ડુંગળી છે એ નાખવાની છે તેલ આવી ગયું એમ થાય કે તડતડ થવા માંડે ત્યારે આ રીતે પહેલાં ડુંગળી નાખી દેવાની છે મિત્રો ડુંગળી છે ને એની અંદર જે અમુક એવા પોષક તત્વો સમાયેલા છે કે માથાના વાળ અને ખાસ તો જે લોકોના વાળ છે એમાં ઘૂંસ થઈ જતી હોય અથવા વાળ લોંદા જેવા થતા હોય તો આનાથી વાળ છે રેશમી બનશે ખરતા વાળ અટકશે અને વાળ છે ને વાળનો ગ્રોથ વધશે બીજું એ કે વાળ છે એ ઘાટા થશે એકદમ લાંબા થશે અને કાળા થશે હવે મિત્રો આ જે વાટકીમાં છે આ કલોંજીના બીજ છે એક ચમચીથી દોઢ ચમચી જેટલા કલોંજીના બીજ નાખવાથી માથાના વાળ જે લોકોને નાની ઉંમરે સફેદ થયા હોય તો ઝડપથી કાળા કરવામાં ખૂબ જ મદદ મળશે આ રીતે આપણે આ ડુંગળી છે એને સરસવના તેલમાં પકવવાની છે કલોંજીના બીજ અને બંને વસ્તુને બંને વસ્તુને બરાબરની પાકવા દેવાની છે આપણે જે રીતે રસોઈ બનાવતા હોય એ રીતે એટલા માટે કેમ કે ડુંગળીની ઇફેક્ટ છે એ તેલમાં બરાબરની આવી જાય પછી આ તેલ આપણી માટે શ્રેષ્ઠ પરિણામ આપશે હવે ધીમે 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 તમારે જે ગેસનો જે તાપ હોય છે ને આગ એકદમ ધીમું રાખવાનું છે વધારે ફૂલ નથી રાખવાનું ધીમા તાપે અને પાકવા દેવાની છે ડુંગળીને આ રીતે મિત્રો થોડી વાર પાક છે એટલે ડુંગળી આ રીતે બ્રાઉન કલરની થઈ જશે અને આ જો ડુંગળી છે બરાબર પાકી ગઈ છે અંદર આ રીતે બરાબર પાકે પછી જ આપણે જે છે આગ છે અથવા ગેસનો જે સ્ટવ છે એને બંધ કરવાનો છે તો ડુંગળી બરાબર પાકી ગયા પછી આ જે તેલ છે આપણું થઈ ગયું છે તૈયાર અને આ તેલને ગાળી લેવાનું છે આ તેલ છે એનો ઉપયોગ કરવાથી મિત્રો સાઠ સિત્તેર વર્ષ સુધી જે માથાના વાળ છે એ કાળા વાળ છે એ સફેદ થતા નથી જો નિયમિત પ્રયોગ કરવામાં આવે ને સાથે સાથે હેલ્થી ખોરાક લેવામાં આવે તો અને નાની ઉંમરે થયેલા સફેદ વાળ હોય તો ઝડપથી કાળા થવા લાગે છે મોટી ઉંમરે એટલે કે ચાલીસ કે પચાસ વર્ષ પછી તેલનો ઉપયોગ કરવામાં આવે તો સફેદ વાળ છે એ કાળા થવામાં કદાચ લાંબો ટાઈમ લાગી શકે પણ નાની ઉંમરે થયેલા સફેદ વાળ માટે આ અક્ષીર તેલ છે આ રીતે પહેલાં આપણે કોઈપણ વાસણમાં તેલને કાઢી અને પછી એને કપડાંથી ગાળી લેવાનું છે બરાબર એટલે જે ડુંગળી અને જે કલોંજીના બીજ છે એ બહાર નીકળી જાય તેલને બરાબર ગાળી લીધા પછી આનો ઉપયોગ પણ કઈ રીતે કરવાનો એ પણ તમને છેલ્લે જણાવશું એટલે વિડીયો પૂરો જોઈજો આ રીતે મિત્રો હું તેલને ગાળી છું કાપડની મદદથી એટલે તેલ છે એકદમ ચોખ્ખું થઈ જશે આપણી પાસે જે બોટલમાં આવશે એમાં એકદમ ચોખ્ખું કચરા વિનાનું તેલ આવશે ડુંગળીના ફોતરાને બધું નીકળી જશે હવે આ રીતે મિત્રો જુઓ બોટલની અંદર મેં તેલ કાચની બોટલમાં લઈ લીધું છે આ તેલ છે એનો ઉપયોગ અમે ક્યારે કરવાનો તો દરરોજ તમે જે લોકોને નાની ઉંમરે વધારે સફેદ વાળ હોય તો રાત્રે સૂતી વખતે પણ વાળના મૂળમાં માલિશ કરવાની અન્યથા સવારે સ્નાન કર્યા પછી આ તેલ આ તેલ છે એનાથી માથાના વાળ છે એના મૂળમાં બરાબર માલિશ કરવાની જે બીજું તેલ વાપરતા હોય એની જગ્યાએ આ તેલ વાપરવાનું ચાલુ કરીશો એટલે તમે તેલ નાખો ત્યારે તરત જ તમને એની ઇફેક્ટ દેખાવા લાગશે અને નિયમિત ઉપયોગ કરવાથી નાની ઉંમરે થયેલા સફેદ વાળ પણ કાળા થવા લાગશે અને મોટી ઉંમર સુધી વાળ છે એ ફરી સફેદ થશે નહીં અને વાળ કાટા કાળા અને રેશમી બનશે ધન્યવાદ મિત્રો